પ્રભુ કૃપાથી કોઈ નર પામ્યા રે સુહાગણ સુંદરી રેજી ભાગ્ય બળા ઘરમાં આવી રે સુહાગણ સુંદરી રેજી દીવડા પ્રગટ્યા ને ટાળ્યા તિમીર્યા સુના મંદિરિયા શણગાર્યા રે સુહાગણ સુંદરી રે વાસીદાની રજકાળી જ્યાં જ્યાં ભાળી આંગણા વાળીને દીધા ઉજાળી રે સુહાગણ સુંદરી રે ચોડ્યા ચંદરવા ઘર અજવાળ્યું ચોડ્યા ચંદરવાને ઘર અજવાળ્યું લાખું આભલામાં મોઢે એક ભાળ્યું સુહાગણ ગણ સુંદરી રે હું પદ રાંધીને રૂડી પરસેલી થાળી હું પદ રાંધીને રૂડી પરસેલી થાળી જમવા પધાર્યા છે વનમાળી સુહાગણ સુંદરી રે કાગ લખમજી એની રજની ઉપાસી મુક્તિ દિશે છે એને દાસી રે સુહાગણ સુંદરી રે પ્રભુ કૃપાથી કોઈ નર પામ્યા રે સુહાગણ સુંદરી રે ઘણા પુણ્યને બળે પુરુષને પ્રભુકૃપા પ્રાપ્ત થાય છે ઈશ્વરી વિધાન પ્રમાણે પ્રભુ કૃપાનું કુદરતી ફળ મળે છે સુહાગણ સુંદરી એ સ્ત્રી જ્યારે ઘરમાં આવે છે ત્યારે ઉજ્જવળ જેવા ઘરને ફરી સુધારે છે આ એક રૂપક છે તેમાં શરીર ઘર છે ભક્તિ સ્ત્રી છે ભક્ત પુરુષ ભરથાર છે શરીર રૂપી ઘોર અંધકારથી ભરેલા ઘરમાં પ્રથમ જ્યારે સ્ત્રી પગ માંડે છે ત્યારે તેમાં પહેરેલા દીવો કરે છે એ સુના ઘરને પ્રકાશવંતુ બનાવે છે ઘણા વખતનું કામનાનું વાસીદું અને ધૂળ કે ઝાડા વગેરે જ્યાં હોય છે તેને વાળીને મંદિરને સ્વચ્છ બનાવે છે સ્ત્રી એ ઘરને શણગારવા માટે મીઠો ચંદરવો અને ચાકળો ચાકળો પણ બંધુ ભાવનો માંડે છે એની અંદર રહેલા હજારો કાચના આભલામાં જ્યાં જુઓ ત્યાં દરેક આભલામાં એક જ મુખ એટલે કે આત્મભાવ જોવા મળે છે પછી એ સુહાગણ સુંદરી અહંકારને ચૂલે ચડાવે છે અને દાસત્વ ભાવની સુંદર રસોઈ બનાવે છે એ ભોજન જમવા ભગવાન પધારે છે સ્ત્રી કદી પલંગ બિછાવી પતિ સાથે ઓઢતી નથી ઘરમાં બેઠી પણ સ્ત્રી પણ સ્વીકાર્યું નથી મહામાયા લક્ષ્મી એ સ્ત્રીના ચરણાવિંદની ઉપાસના કરે છે અને મુક્તિ એની દાસી બને છે સુહાગણ સુંદરીનું એ શ્રેષ્ઠતમ રૂપક રચ્યું છે ભક્તરાજ પદ્મશ્રી ચારણ કવિ શ્રી દુલાભાયા કાગે શ્રી દુલાભાયા કાગ એટલે ગુજરાતી કાવ્ય સાહિત્યનો મહેરામણ સંસ્કારના મોતી અને સંસ્કૃતિના રત્નો જેવા શબ્દરૂપી છીપમાં પાક્યા છે એવા કવિ કાગના કાવ્યો કાગવાણીમાં ગ્રંથસ્થ થયા છે એમાં પારાવાર વિષય વૈવિધ્ય છે લોકજીવનનો ધબકતો લય છે કાગવાણીના આઠે ભાગમાં વહેતા સંસ્કાર અને સંસ્કૃતિના વારી નવી પેઢીને આપણી અસ્મિતાનો પરિચય સુપેરે કરાવે છે સુહાગણ સુંદરી એ કાગવાણી ભાર ચારમાંથી આપણે અહીં લીધું છે સુહાગણ સુંદરીની આખી પરિકલ્પના જ અધ્યાત્મ માર્ગે આપણને દોરી જાય છે સ્ત્રીનો અને તેમાં પણ સુહાગણ સ્ત્રીનો સ્વીકાર પૂરા આદરથી કઈ રીતે થઈ શકે તેનો ઘણો જ ઊંચો ખ્યાલ કવિશ્રી દુલાભાયા કાગે આપણને આપ્યો છે થોડીક ઘણી આપણા ખાલી મનમાં ન ઘૂસી શકે તેવી વાત પણ અહીં કહેવામાં આવી છે પોઢી ન પલંગડે ને પીવડે ન ભાળી ઘરમાં બેઠી પણ નહીં ઘરવાળી રે સુહાગણ સુંદરી રે અહીં આદર માત્ર નથી ભારો ભાર અહોભાવ પણ છે પુરુષની સરખામણી કાગ કરતા નથી છતાં સુહાગણ સુંદરીને તેના કર્તૃત્વથી પુરુષ કરતાં મૂઠી ઊંચરું સ્થાન આપે છે જરૂર શ્રી રવિશંકર દાદાએ કહ્યું છે તેમ દુલાભાઈ જેવા કવિઓ થતા નથી પણ જન્મે છે એટલે એમની કૃતિઓને પણ રચેલ કવિતાઓ કહેવા કરતાં સ્ફુરેલ કવિતા કહેવી વધુ યથાર્થ ગણાશે કવિ કંઈ શબ્દોનો સોદાગર નથી કવિશ્રી શ્રી કાગની નજરે વાણીનું કલેવર આમ ઘડાય છે રુધિયા કેરી વાડીમાં રોપ્યા બાવન ફૂલના ઝાડજી જાળવવા ચો તરફ કરજે વેરાગ કેરી વાળજી